આજે આપણે શરૂ કરશું આપણો સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 10 માં ચોથો પાઠ એમાં પહેલું આસન છે આકર્ણ ધનુરાસન તો આકર્ણ ધનુરાસન છે એ કઈ રીતે કરવાનું આસન છે જુદા જુદા આસનો આપણે એનો અભ્યાસ કરીએ છીએ એમાં અમુક ઊભા થઈને કરવાનું આસન હોય છે બેસીને કરવાનું આસન હોય છે એમાં તમારા પાઠ્યપુસ્તકમાં ધોરણ 10 માં આપણે કેટલા કેટલા આસનોનો અભ્યાસ કરવાનો છે તો પ્રથમ છે આકર્ણ ધનુરાસન બીજું છે ઉષ્ટ્રાસન ત્યાર પછી છે લોલાસન ગર્ભાસન પવન મુક્તાસન સેતુકાસન નૌકાસન ભુજંગાસન ચક્રાસન ગરુડાસન શલભાસન અને મકરાસન આટલા આસનોનો આપણે ધોરણ 10 માં અભ્યાસ કરવાનો છે તો પ્રથમ આપણે આકર્ણ ધનુરાસન જે છે એનો અભ્યાસ શરૂ કરીએ તો આપણેની મૂળ સ્થિતિ પહેલા જોઈશું કે કઈ રીતે બેસવાનું છે બરાબર પછી આપણે પ્રેક્ટિકલ પણ કરશું એના ફાયદા એની પદ્ધતિ વિશે દરેક આસન છે એના અલગ અલગ ફાયદા રહેલા હોય છે જેવો રોગ હોય એ પ્રમાણે જુદા જુદા આસન કરવાથી આપણે જેમ કે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં તમે ભણો છો ને કે પેલું સૂત્ર છે પહેલું સુક્તે જાતે ન રહ્યા હે ને તો આપણે રોગ આપણા શરીરમાં પ્રવેશે એ પહેલા રોગ પ્રવેશે નહીં એવા પ્રયત્ન કરીએ તો એ શેના દ્વારા થાય તો કે આપણી રોજની જે દિનચર્યા છે દિનચર્યામાં શું તો કે સવારે વહેલું ઉઠવું યોગ આસન ને પ્રાણાયામ કરવા હે એ બધી આપણી સારી એવી દિનચર્યા છે તો એને ફોલો કરવાની તો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ અને રોગોને પ્રવાસતા અટકાવી શકીએ તો એમાંનું પહેલું આપણું આજનું આસન છે આપણ ધનુરાસન જે બેસીને કરવાનું આસન છે આ આસનમાં શરીરનો આકાર કેવો થાય તો કે ધનુષ જે રીતે ધનુષ આપણે ચડાવીએ એ રીતે એનો આકાર થતો હોવાથી એને શું કહે ધનુરાસન તો એને આપણ ધનુરાસન છે એ કેવું છે તો કે બેસીને કરવાનું આસન છે બેસીને કરવાનું આસન છે શરીરનો જે આકાર છે એની વિશેષતા શું છે આ આસનની તમને એવું પૂછે કે આ આકાર ધનુરાસન છે એની વિશેષતા શું છે તો કે શરીરનો આકાર છે ધનુષ ખેંચતી વખતે જેવો થાય ને એવો આસન કરતી વખતે બને ધનુષ ખેંચતી વખતે થતા આકાર જેવો થાય છે તેથી હાથની
તૈયારો છે સીધી એકદમ હોવું જોઈએ એની પદ્ધતિ વિશેનો આપણે અભ્યાસ કરીએ આપણો ધનુરાસન જો મૂળ સ્થિતિ તો બધા આસનોમાં આ પ્રકારની જ હશે બેસીને કરવાના જે આસન છે ને એની મૂળ સ્થિતિ તો આ જ રીતની હશે હવે પદ્ધતિનો અભ્યાસ કરીએ આપણે કેવી રીતે આપણો ધનુરાસન છે એ કરવાનું છે તો કે બંને હાથની તર્જની એટલે કે પ્રથમ આંગળી બંને હાથની તર્જની તર્જની એટલે પ્રથમ આંગળી પદ્ધતિનો મુદ્દો છે કે પહેલા શું કરવાનું છે તો કે બંને હાથની તર્જની એટલે કે પ્રથમ આંગળીને બંને અને અંગૂઠાથી બંને પગના અંગૂઠાને પકડવાના છે ત્યાર પછીનો બીજો પાઠ શું છે તો કે કોઈ પણ એક હાથની હાથથી તે જ પગને ખેંચો પગનો અંગૂઠો વિરુદ્ધ કાનની નજીક પહોંચે ત્યાં સુધી ખેંચો જો તમારા પાઠ્ય પુસ્તકમાં આખું પિક્ચર આપેલું છે કોઈ પણ એક હાથથી તેજ પગને ખેંચો અને કાન સુધી લઈ જવાનો છે ખેંચો પગનો અંગૂઠો પગનો અંગૂઠો વિરુદ્ધ કાનની નજીક પહોંચે ત્યાં સુધી ખેંચો એટલે તમે જમણો ડાબો હાથ હોય ને તો જમણો પગ એનાથી ખેંચીને ક્યાં સુધી લઈ જવાનો છે તો કે કાન સુધી ખેંચી લેવાનો છે એટલે આકાર કેવો બનશે કે ધનુષ બાણ તમે ચડાવતા હોય ને એવો આકાર શરીરનો બને ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ કેવો છે થર્ડ પોઈન્ટ આ આસન કરવાથી એક બીજી પદ્ધતિ પણ છે બીજી પદ્ધતિ કઈ છે તો કે બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પગનો અંગૂઠો પકડો આ આસન કરવાની બીજી એક પદ્ધતિ પણ છે એમાં શું કરવાનું તો કે બંને પગ સીધા અને બંને હાથની આંટી પગનો અંગૂઠો પકડો ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાનથી ખેંચો ત્યાર પછી શું કરવાનું છે તો કે નીચે રહેલા
સુધી ખેંચાય બીજે રીતે જ્યારે આપણે ટ્રેકિંગ કરશું બસું ત્યારે બંને રીતનો અભ્યાસ કરશું તો આપણે પદ્ધતિમાં પહેલું શું જોયું તો કે બંને આંગળી તર્જની એટલે કે પ્રથમ આંગળી છે અને અંગૂઠાથી બંને પગના અંગૂઠાને પકડવાના છે પછી કોઈ કોઈ એક હાથથી તે જ પગને ખેંચવાનો છે અને પગનો અંગૂઠો વિરુદ્ધ કાનની નજીક પહોંચે ત્યાં સુધી ખેંચવાનો છે ત્યાર પછી ત્રીજા પોઈન્ટમાં આપણે શું જોઈએ તો કે એક બીજી પદ્ધતિ છે આપણા ધનુરાસનની પછી આપણે એમનો કહી શકીએ કે ભાઈ આપણો ધનુરાસન તો આવું જ હોય આ નથી પણ એવું નથી બે રીતથી થાય છે તો ત્રીજી પદ્ધતિ શું છે તો કે બંને પગ સીધા અને બંને હાથની આંટી પાડીને પગનો અંગૂઠો પકડો ત્યાર પછી શું કરવાનું છે તો કે નીચે રહેલા હાથથી પગને વિરુદ્ધ કાન સુધી ખેંચવાના છે તો આપણે આ ત્રણ પોઈન્ટ પદ્ધતિને જોઈએ હવે ચોથો મુદ્દો શું છે તો કે આ પૂર્ણ અવસ્થા એટલે કે જ્યારે આપ અવસ્થા થઈ જાય આપની પૂર્ણ અવસ્થા સુધી એક મિનિટ સુધી રહેવાનું છે પૂર્ણ અવસ્થા માં એક મિનિટ સુધી મૂળ સ્થિતિમાં
अभ्यास करो त्यारद्धति विषय ना अभ्यास करो कि के आगण धनुरासन कर स्टेप शू ध्यान में रखने बाबत अभ्यास अपने करो तो ध्यान में रखने बाबत है कि कोईप आसन है हाथ पकड़ेला पग ने कान सुधी के तो धीमे धीमे लई जवा आसन करने उतावल करने पेट है संकोचायेल जरा रहे झूकेलू रहे तो आ ध्यान में रखने बाबत है त्यार पी आप कोईप आसन करे तो एना कई फायदा तो हो तो फायदा शू समग्र शरीर ना स्नायुओं ने आसन करवाथी सारू खेंचाण मळे छे खेंचाण मळे छे तो शुं थाय तो के शरीर ने जे फ्लेक्सिबिलिटी छे तो शरीर ने फ्लेक्सिबिलिटी जे छे ने ए वधे शरीर में लचीलापण होय ने घणा नु शरीर वळतुं ज ना होय अने घणा लोको तमे जोजो आसन करता होय त्यारे फूगदू फ्लेक्सिबल शरीर होय ने त्यांथी क्यां हाथ काढे त्यांथी पग आपणे एम थाय के लचीलापणु वधे उपयोगी आसन छे बराबर आपे ध्यान में रखना मुद्दाओ जो कि जरा आसन करिए त्यारे शू ध्यान में रखना तो कि धीमे धीमे आसन करवानुं छे एमां उतावळ नथी करवानी पेटनुं संकोचायेलुं पेट थोड़ू रहेशे जरा आगळथी झूकेलुं रहेशे અને ત્યાર પછી એના ફાયદાનો અભ્યાસ કર્યો તો એમાં પ્રથમ ફાયદો શું છે તો કે સમગ્ર શરીરના સ્નાયુઓ છે એ આસન કરવાથી આખા શરીરના સ્નાયુને તરખેચાણ મળે છે એના પરિણામે શું થાય તો કે શરીરનું લચીલાપણું જે છે ને એ વધે છે અને શરીરનો જે થાક હોય એ પણ આ આસન કરવાથી ઉતરી જાય છે એટલે શરીરનો થાક ઉતારવા માટે પણ ઉપયોગી આસન છે તો આ કેટલા આપણને ધનુરાસન ના કઈ ફાયદા પદ્ધતિ અને ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ એની મૂળ સ્થિતિ જોઈએ હવે નેક્સ્ટ આસન છે એ કયું આવે છે તો કે ઉષ્ટ્રાસન તો આપણે બીજા આસનનો અભ્યાસ કરીએ નેક્સ્ટ આસન છે તમારું ઉષ્ટ્રાસન આપણે અત્યારે પ્રેક્ટિકલી અભ્યાસ કરીએ ત્યાર પછી આપણે થિયરી નો અભ્યાસ કરી ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ નો અભ્યાસ કરીશું કે આ દરેક આસન છે એને કઈ રીતે કરી શકાય તો બીજું આસન કયું છે તમારું ઉષ્ટ્રાસન ઉષ્ટ્ર એટલે શું કહેવાય ગુડ ઉષ્ટ્ર એટલે ઊંટ હે ને ઉષ્ટ્ર એટલે ઊંટ આ આસન કેવું છે બેસીને કરવાનું આસન છે ઉષ્ટ્ર ને શું કહેવામાં આવે તો કે ઊંટ આ આસનની પૂર્ણ અવસ્થા જ્યારે બને ત્યારે શરીરનો આકાર કઈ કમસે કેવો થાય ઊંટ જેવો દેખાય આમ તો તમારું છે ને આસનોના નામ બહુ યાદ ન રાખો પણ હું યાદ રાખું તો ખબર પડી જાય કે આકારનો ધનુરાસન તો કેવો તો કે ધનુષ જેવો આકાર થાય એટલે આકારનો ધનુરાસન ઓળખાય છે ઉષ્ટ્રાસન તો કે ઊંટ જેવો શરીરનો આકાર થાય જ્યારે પૂર્ણ સ્થિતિ બને ત્યારે તેથી તેને ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે બરાબર એની મૂળ સ્થિતિ આપણે અગાઉના આસનમાં જોઈ ગયા સેમ એક છે એટલે હું અહીંયા લખતી નથી
बन्ने पग सीधा राखवाना छे, घूटन जमीन ने अड़केला राखवाना छे, बन्ने पग नी एड़ी तथा अंगूठा जोड़ेला राखवाना छे, त्यार पछी हाथ नी कोणी माथी सीधा पग ने बाजू पर राखवाना छे, हथेळी जमीन पर अने हाथ नी आंगळीओ एक बीजा साथे जोड़ेली राखवानी छे, अने कमर थी ऊपर नु शरीर सीधू अने सीधेल, जे आपणे आपणे धनुरासन मां जोयुं ए ज मूळ स्थिति छे। पद्धति अलग छे, तो आपणे पद्धति विषे माहिती मेळवीए तो उष्ट्रासन नी पद्धति शुं छे, तो के सौ प्रथम वज्रासन धारण करो। वज्रासन बधा नाम दे है ने, वज्रासन गोठण ऊपर आम माथे राखीने बेसवानुं अने वज्रासन सौ प्रथम छे ए वज्रासन करवानुं छे। सौ प्रथम वज्रासन धारण करो, एकदम इजी आसन छे वज्रासन। पण बन्ने घूटण वच्चे एक જ ફૂટ નું અંતર રાખવાનું છે, બે ઘૂંટણ તમે ગોઠણ વાળીને બેસો ને ઘૂંટણના બળ ઉપર, એટલે બંને ઘૂંટણ ઉપર એક ફૂટ નું અંતર રાખવાનું છે। તો બીજો મુદ્દો તમારો થયો બંને ઘૂંટણ વચ્ચે એક જ ફૂટ નું बन्ने पगना जे अंगूठा छे एना वच्चे चार एक इंच नुं अंतर राखवानुं छे। बन्ने पगना अंगूठा वच्चे चार एक ए
બીજો પણ છે બંને ઘૂંટણા વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખવાનું છે બંને પગના ઘૂંટણા વચ્ચે ચાર એક ઇંચનું અંતર રાખવાનું છે બંને હાથ લે પછી ત્રીજો પણ છે બંને હાથને પાછળ લંબાવી તેનાથી બંને પગની ઘૂંટી જે છે એને દ્રઢતાપૂર્વક પકડી લેવાની છે ત્યાર પછી ચોથો પોઈન્ટ શું છે તો કે સાથળ પેટ અને છાતીનો જે ભાગ છે એને આવળની તરફ રાખવાનો છે જે આ સ્થિતિ થઈ ગઈ ને ત્યાર પછી સાદો પેટ અને છાતીનો ભાગ છે એ આગળની સાઈડ ખેંચવાનો છે અને માથું છે એ કેવું હોય પાછળ ઝૂકેલું હોય નમાવેલું હોય ઘૂંટણથી મસ્તક સુધીનું શરીર એક કમાન જેવો આગળ ધારણ કરશે કમાનની જેમ વળેલું રહેશે ત્યાર પછી પાંચમું છે આ અવસ્થામાં યથાશક્તિ રહો એટલે જ્યાં સુધી તમે રહી શકો ત્યાં સુધી રહેવાનું છે કોઈ ટાઈમ લિમિટ નથી પણ જ્યાં સુધી તમે રહી શકો બરાબર જ્યાં સુધી તમારું બેલેન્સ રહે ત્યાં સુધી આ અવસ્થામાં રહેવાનું છે પછી વિપરીત ક્રમે મૂળ સ્થિતિમાં આવો પછી ફરી પાછું ધીમે ધીમે વજ્રાસનની સ્થિતિમાં આવવાનું છે એટલે આ સ્થિતિમાં પાંચમો અને લાસ્ટ પોઈન્ટ છે આ સ્થિતિમાં યથાશક્તિ રહો પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી જવાનું છે ધ્યાનમાં રાખવાનો તમારો એક મુદ્દો રહ્યો ત્યાર પછી બીજો મુદ્દો છે શ્વાસોશ્વાસ
सामान्य गति थी चालू राखो। आमा श्वासोश्वास जो छे एने सामान्य गति में जे रीते तमे लेता होय ए जे श्वासोश्वास ने सामान्य गति में राखवाना छे। शरीर नकामी चरबी
आवश्यक चर्बी फेट छे ने दूर करे छे। तो आपे उष्णासन ना फायदा जो लिया छे एमा पहलो फायदो शु जोयो तो के करोड़ नी लच करोड़ ने लचीली स्वस्थ अने कार्यक्षम बनावे छे। त्यार पछीनो बीजो मुद्दो छे के कब्जियात अने अजीर्ण दूर थाय छे, श्वसन क्षमतामां वधारो करे छे। त्यार पछीનો પણ છે લીવર ગરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે અને શરીરને અનાવશ્યક ફેટ જે છે ચરબી એને દૂર કરે છે। તો આ છે ઉષ્ટ્રાસનના ફાયદા છે। ત્યાર પછીનું નેક્સ્ટ આપણે જોઈએ તો લોલાસન, ત્રીજું આસન શું છે તો કે લોલાસન। પ્રથમ સ્થિતિ જે છે એ તમારી આ પ્રકારની રહેશે। હાથ સાથળની બાજુએ મૂકવાના છે, હાથ છે એટલે બાજુ ઉપર, હાથ સાથળની બાજુએ મૂકો। પહેલા તમે પદ્માસનમાં બેસી જાઓ, પદ્માસન તો બધાને આવડે બરાબર, ઈઝી છે। પદ્માસનમાં બેઠા પછી પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસવાનું છે, પદ્માસનમાં પછી વળવાનું છે, પણ હાથ જે છે એ તમારી સાથળની બાજુએ મૂકવાના છે। સાથળ જે હોય થાય એની બાજુમાં હાથને ગોઠવવાના છે અને કરોડરજ્જુ છે એને સહેજ સેટલ કરવાની છે। આ મૂળ સ્થિતિ થઈ લોલાસન કરતી વખતે કરોડને સહેજ ટટ્ટાર રાખો। એની પદ્ધતિ શું છે? આ તો એની મૂળ સ્થિતિ થઈ, શરૂઆત કરતા પહેલા આપણે આ રીતે કરવાનું છે। પ્રથમ બંને પગ સીધા લંબાવીને બેસવાનું છે, હાથ સાથળની બાજુમાં મૂકવાના છે અને કરોડ જે છે એને થોડી ટટ્ટાર રાખવાની છે। ત્યાર પછી પદ્ધતિ શું છે, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને કરી શકીએ, તો એની પદ્ધતિ આપણે જોઈએ લોલાસનની। તો એનો પહેલો પોઈન્ટ પદ્ધતિનો પહેલો પોઈન્ટ છે, સૌ પ્રથમ પદ્માસનમાં બેસો। સૌ પ્રથમ ની સ્થિતિ તમારી શું હોવી જોઈએ શરીરની? તો કે સૌ પ્રથમ પદ્માસનમાં બંને હાથ સાથળની બાજુ એ રાખો, બહારની સાઈડ બંને હાથ
રાખો। પદ્માસન માં બેસો, બંને હાથની હાથ સાથળની બાજુમાં બહારની સાઈડ રાખો। જમીન ઉપર તથા આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવો। જમીન ઉપર આંગળીઓ એટલે કે હાથ તમે રાખો ને એમાં આંગળીઓ આગળની દિશા ઉપર રહે। જમીન ઉપર આંગળીઓ આગળની દિશામાં રહે તે મુજબ ગોઠવો। તો આ જે છે યોગાસનની એ પદ્ધતિ આપણે જોઈ રહ્યા છે। એમાં પ્રથમ પોઈન્ટ કે સૌપ્રથમ પદ્માસનમાં બેસો, બંને હાથ સાથળની બાજુમાં બહારની સાઈડ રાખો, જમીન ઉપર આંગળીઓ આગળની દિશા ઉપર રહે એ રીતે મૂકવાની છે। પછી સેકન્ડ પોઈન્ટ છે સામાન્ય શ્વાસોશ્વાસ માં બંને હાથના બળથી શરીરને શક્ય તેટલું અધર કરો, એટલે ઉપરની તરફ શરીરને ઉંચકવાનું છે। હાથ તમે બાજુ ઉપર રાખે ને સાધારણની સાઈડ, એનાથી શરીરને શક્ય તેટલું સામાન્ય તમારી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એને ચાલુ રાખવાની છે। અને બંને હાથના બળથી શરીરને શક્ય તેટલું અધર કરો એટલે કે ઊંચું કરો, આ સ્થિતિમાં થોડી વાર રહો। તો બીજો પોઈન્ટ છે તમારો કે સામાન્ય શ્વાસોશ્વાસ બંને નજર સીધી
નજર જે તમારી છે એ સીધી રાખવી, એ ધ્યાનમાં રાખવાની બાબતો છે. પહેલા ધ્યાનમાં જો આસનને યોગ્ય રીતે કરવામાં ન આવે તો એનો ફાયદો થતો નથી. એટલે દરેક પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવાનો છે. તો આસનથી ની જ્યારે પૂર્ણ સ્થિતિમાં એટલે કે તમે ધમણે ધમણ ઉદ્ધાર પ્રમાણ કરી લો ત્યાર પછી ગરદન તથા નજર સીધી રાખવી, આ બાબતનું એક ધ્યાન રાખવાનું છે આસન કરતી વખતે. અને આપણે ત્યાર પછી હવે નેક્સ્ટ જોઈએ તો કે આસનના ફાયદા શું છે. તો કે ભુજાઓ, છાતી વગેરે અવયવોનો પૂર્ણ વિકાસ થાય છે, ભુજાઓના સ્નાયુ મજબૂત થાય છે, પોતાના શરીરને પોતાના હાથથી આપણે ઉંચકીએ ને અને રોજ આવું કરવાથી શું થાય તો કે ભુજાઓ જે છે એના અવયવોનો પૂર્ણ વિકાસ થાય, છાતી વગેરેનો અવયવોનો પૂર્ણ વિકાસ થાય અને ભુજાઓના જે સ્નાયુઓ છે એ કેવા બને તો કે મજબૂત બને છે. એના ફાયદા હવે આપણે જોઈએ લોલાસનના. આપણે અડધી કલાક પણ રોજ આસન વહેલા ઉઠીને સવારે કરવા જોઈએ. એના સારા એવા ફાયદા છે, રોગમુક્ત બને છે આપણું શરીર, ફ્લેક્સિબિલિટી વધે છે, લચીલાપણ વધે છે આપણા શરીરનું, બરાબર. અને અનેક ફાયદાઓ રહેલા છે. તો આપણે અને બીજો એનો ફાયદો છે કે આળસ અને પ્રમાદ દૂર થાય છે. આળસ પ્રમાદ દૂર થાય છે, શ્વસન તંત્રના અવયવોને પુષ્ટિ મળે છે અને તે કાર્યશીલ બને છે. તો એનો ફાયદા આપણે જોઈ રહ્યા છીએ લોલાસનના. એનો પ્રથમ ફાયદો શું છે તો કે ભુજાઓ, છાતી વગેરે અવયવો પૂર્ણ વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, શિયાળો ચાલી રહ્યો છે, રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, ઉઠવાનું મન થાય નહીં પણ ઉઠવીને દોડવા જવું જોઈએ, રનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ અને આસનોને આપણા જીવનમાં અપનાવવા જોઈએ, ભલે થોડું પણ આપણા શરીર માટે ટાઈમ કાઢવાનો, બરાબર. આળસ અને પ્રમાદ જો આ કરવાથી આળસ અને પ્રમાદ જે છે એ દૂર થાય છે. સવારે ઉઠવાની આળસ થાય ને તો એ થાય નહીં, રેગ્યુલર આનો અભ્યાસ કરીએ તો આળસ અને પ્રમાદ દૂર થાય છે. શ્વસન તંત્રના અવયવોની પુષ્ટિ મળે છે, શ્વસન તંત્ર ના અવયવોની પુષ્ટિ મળે છે અને તે કાર્યશીલ બને છે. અને તે કાર્યશીલ બને છે. તો આટલા લોલાસનના ફાયદા છે. તો પેલો ફાયદો શું આપણે અભ્યાસ કર્યા કે ભુજાઓ અને છાતી વગેરે અવયવોનો પૂર્ણ વિકાસ થાય છે, ભુજાઓના સ્નાયુ મજબૂત થાય છે. ત્યાર પછી આપણે બીજો પણ જોયો કે આળસ અને પ્રમાદ જે છે એ દૂર થાય છે અને શ્વસન તંત્રના અવયવોને પુષ્ટિ મળે છે અને તે કાર્યશીલ વધારે બને છે.
છે તો આ લોલાસનના ફાયદા થયા ત્યાર પછી એનું નેક્સ્ટ આસન છે ગર્ભાસન છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરીશું બરાબર જેમાં છે એ આસનની સ્થિતિમાં કેવો કે બાળક જે ગર્ભમાં હોય અને એવો આસન નું જ્યારે પૂર્ણ આસન થાય છે ત્યારે આસનનો દેખાવ ગર્ભમાં રહેલા બાળક જેવો થાય છે જેનું નામ ગર્ભાસન છે તો ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગર્ભાસન અને બીજા જે આસનો બાકી રહી જાય છે એનો અભ્યાસ કરશું ત્યારબાદ જ્યારે આ થિયરી તમારી પૂરી થઈ જાય એટલે આનો આપણે પ્રેક્ટિકલ પણ અભ્યાસ કરશું બરાબર તો અહીંયા આપણે આટલા સુધી અટકીએ છીએ આજે આપણે ત્રણ આસનો જોયા આશા છે તમને યાદ રહી ગયા છે અને આપણે જે જે પોઈન્ટ આવે છે એનો અભ્યાસ કર્યો કે જે તમને પરીક્ષા લક્ષી બહુ ઉપયોગી છે અને જે તમને પૂછાય છે એમસીક્યુમાં બરાબર એ પણ હું તમને સાથે સાથે કહી દીધી તો અત્યારે આટલા સુધી અટકીએ છીએ નેક્સ્ટ લેક્ચર